મિત્રો, શાસ્ત્ર મુજબ ઘરમાં અમુક જીવજંતુઓ આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને આ વિડીયોમાં તે જણાવી રહ્યા છીએ કે 10 પ્રકારના એવા જીવજંતુ છે, જો તે તમારા ઘરે આવે છે તો આવનારા સમયમાં આપના દરેક પ્રકારના દુઃખ દર્દ દૂર થશે, તેમજ આવનારો સમય આપના પરિવાર માટે ખૂબ જ સારો હશે. તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ માહિતીને અંત સુધી નિહાળજો. જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે તો દેવી લક્ષ્મી માતાજી આપણાથી પ્રસન્ન થાય છે. જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે તો તમારા ભાગ્યનો ઉદય થવાનો છે, અને તમારો જે પણ ખરાબ સમય હતો, તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તે બધું સમાપ્ત થવાનું છે અને તમારા માટે સારો સમય આવવાનો છે. તો ચાલો મિત્રો જાણીએ કે કયા પ્રકારના એ જીવજંતુઓ છે કે જે શુભ સંકેતો આપે છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો, જેથી કરીને લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, કાચબો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તે એક શુભ સંકેત છે. જો તમારા ઘરે કાચબો આવે છે તો સમજી લેવું કે શ્રી ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરે આવવાના છે, કારણ કે કાચબો ખૂબ જ ભાગ્યશાળી લોકોના ઘરે આવે છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાચબો આવે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ઘરમાં તેના આગમનથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિમાં પણ વધારો થાય છે. નંબર 2, ઘરમાં ગરોળીનું દેખાવું. જો મિત્રો તમારા ઘરમાં ગરોળી બતાય આવે છે તો ગરોળીને દેવી લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. એવા ઘણા લોકો છે કે જે ગરોળીને મારી નાખે છે, પરંતુ તમારે તેને ન મારવી જોઈએ, તમારે આવું ન કરવું જોઈએ. ગરોળી એ માતા લક્ષ્મીની નિશાની છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા પૂજા રૂમમાં દરરોજ ગરોળી જુઓ છો અથવા તો તમે પૂજા કરતા હો ત્યારે તમારી નજીક ક્યાંય પણ ગરોળી જોવા મળે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી સુધરશે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે તેવા સંકેતો સૂચવે છે. ગરોળી ખૂબ જ શુભ સંકેત લાવે છે. જો તમને ક્યાંય બે પૂંછડીવાળી ગરોળી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે ક્યારેય પણ ગરોળીને ન મારવી જોઈએ. નંબર 3, જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશે છે તો તમારા ઘરમાં આવનારો સમય ખૂબ જ સારો આવશે તેવા સંકેતો સૂચવે છે. સમજી લેવું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા સમયને બદલતા રોકી શકે. જે ઘરમાં છછુંદર જાય છે તે ત્યાં ખૂબ જ શુભ સંકેતો લાવે છે, અને તેમાં પણ જો છછુંદર પોતાના નાના બચ્ચા સાથે પ્રવેશ કરે છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે. એ ઘરની કિસ્મત ચમકવા લાગે છે. છછુંદર ખૂબ સુખ અને સમૃદ્ધિ લાવે છે. જો કોઈ વ્યક્તિની ચારે બાજુ છછુંદર ચક્કર લગાવ્યા કરે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે, અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ આવતો નથી. તે દિવસે ને દિવસે બમણી પ્રગતિ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર છછુંદરનું આવવું તે ખૂબ જ શુભ છે. છછુંદર ઘરમાં પ્રવેશતા ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે. જો તમે વેપાર કરો છો તો શક્ય છે કે તમને અચાનક તમારા ધંધામાં પૈસા મળી શકે, એટલા માટે જે ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે તે ઘરનું ભાગ્ય ઉદય થવાનું બિલકુલ નિશ્ચિત હોય છે. આવા સમયની અંદર ક્યારેય પણ
છછુંદરને દૂર કરવી નહીં. નંબર 4, જો તમારા ઘરમાં વિચ્છી દેખાઈ આવે છે તો સમજવું કે તમારા ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. પરંતુ જો તમે તે વિચ્છીને એક સાંકળમાં એટલે કે એકબીજાની પાછળ આ રીતે જોશો તો સમજી લેવું કે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જઈ રહ્યા છે. અને જુઓ, તે આવી રીતે તમારા ઘરમાં પ્રવેશતા જોવા મળે તો સમજવું કે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે. જે નાના વિચ્છી નીકળે છે તે ગરીબી અને દુઃખ દર્શાવે છે. પરંતુ જો તમે બે વિચ્છીને એક સાંકળમાં એટલે કે એકબીજા પાછળ જોતા જોશો તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવી રહ્યા છે, તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. પણ વિચ્છી સોનેરી રંગનો હોવો જોઈએ. જો સોનેરી રંગના વિચ્છી ન હોય તો તે નિશાની માનવામાં આવતું નથી. નંબર 5, જો તમારા ઘરમાં ભમરો અચાનક પ્રવેશ કરે છે તો સમજી લેવું કે તે ખૂબ જ શુભ સંકેત છે. ભમરો તમારા જીવનમાં પરિવર્તન લાવવા, તમારા જીવનમાં ખુશીઓ લાવવા અને તમારા જીવનને વધુ સારા બનાવવાનો સંકેત લાવે છે. ઘરમાં ભમરાનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈના ઘરે ભમરો આવે તો સમજવું કે તે ઘરમાં ભગવાન કુબેરનું આગમન સ્વયં શરૂ થાય છે અને ભગવાન કુબેર તે ઘર માટે ભંડારના દરવાજા ખુલે છે. એટલા માટે જે ઘરમાં ભમરો પ્રવેશે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાનું નિશ્ચિત હોય છે. જો તમારા ઘરે ભમરો આવે તો તમે ક્યારેય પણ તેને સાવરણીથી મારશો નહીં. આવું કરવાથી ભગવાન આપણાથી નારાજ થાય છે. હવે જ્યારે પણ તમારા ઘરમાં ભમરો આવે તો તેને દૂર કરશો નહીં. નંબર 6, આપણા ઘરમાં નીકળતી કીડીઓ આપણને શુભ સંકેતો આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ આવી રહી હોય તો સમજી લેવું કે જલ્દી જ તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું છે. ખૂબ જ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમારા પરિવારના સભ્યોને પ્રગતિ થશે. જો કીડીઓ પશ્ચિમ દિશામાંથી બહાર આવે તો સમજી લેવું કે તમે યાત્રા પર જવાના છો. તમે તમારી પસંદગીના કોઈ પણ સ્થળની મુલાકાત લઈ શકો છો. તમે કોઈ શુભ યાત્રા પર જવાના છો. જો કીડીઓ ઉત્તર દિશાથી બહાર આવે તો સમજી લો કે તમારા ઘરમાં ખુશીનો માહોલ આવવાનો છે અને આપના પરિવાર માટે આવનારા દિવસો ખૂબ જ ખુશખુશાલ હશે. નંબર 7, જો દક્ષિણ દિશાથી કાળી કીડીઓ બહાર આવતી જોવા મળે અથવા તો દક્ષિણ દિશાથી કીડીઓ તમારા ઘરમાં પ્રવેશતી જોવા મળે તો તમારે સમજી લેવું જોઈએ કે તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાના છે અને તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો. કીડીઓ ખૂબ જ શુભ સંકેત આપે છે. તો શક્ય હોય તો કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો. એટલા માટે જો શક્ય હોય તો તમારે દરરોજ કીડીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. અને જ્યાં પણ કીડીઓ જોવા મળે છે ત્યાં કદી પણ તમારે પાણી ના નાખવું જોઈએ. કીડીઓ ભેગી જોવા મળતી હોય ત્યાં તમે પાણીથી તે જગ્યાને સાફ કરો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 8, ઘરની આજુબાજુમાં ક્યાંય પણ મધમાખીનો પૂડો હોય તો તેને ક્યારેય પણ દૂર કરવો નહીં. એવું કહેવામાં આવે છે કે મધમાખીનો પૂડો દૂર કરવાથી આપણના દેહને 7 જન્મ સુધી શાંતિ મળતી નથી. મધમાખીના પૂડા ક્યાંય જોવા મળે તો તેને ક્યારેય ઉડાડવા ના જોઈએ. આવું કરવું તે મહાન પાપ માનવામાં આવે છે. નંબર 9, જે પણ ઘરમાં પતંગિયું જોવા મળે છે તે ઘરના ખૂબ જ સંકેતો શુભ હોય છે. તમે જોયું હશે કે પતંગિયું સતરંગી હોય છે અને જે રીતે પતંગિયું રંગબેરંગી હોય
તે ખૂબ જ સુંદર દેખાય છે, એ જ રીતે પતંગિયું આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ લાવે છે અને આપણા જીવનમાં રંગો ફેલાવે છે. જે પણ ઘરમાં સવાર સવારમાં સફેદ કલરના પતંગિયા જોવા મળે છે, તે ઘરમાં આવનારા સમયમાં ધન દોલત અને સંપત્તિ આવે છે. જે ઘરમાં બપોરના સમયે કેસરી કલરનું પતંગિયું જોવા મળે છે, તે ઘરના દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે અને પરિવારમાં પણ શાંતિ આવે છે. જો આપના ઘરે કોઈ ફૂલ છોડ હોય અને તેના ઉપર તમે બેઠેલું પતંગિયું જુઓ છો, તો તે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવનારા સમયમાં આપના ઘરમાં ધનના ભંડાર લાગી જશે. શાસ્ત્ર મુજબ ઘરના આંગણે પતંગિયું જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં પતંગિયું જોવા મળતા ક્યારેય પણ તેને દૂર ના કરવું જોઈએ, તેમજ તેને હેરાન પણ ના કરવું જોઈએ. નંબર 10. જો તમારા ઘરમાં કરોળિયાના ઝાડા જોવા મળે છે, તો તેને તમારે નિયમિત રીતે દૂર કરવા જોઈએ, તેને સાફ કરવા જોઈએ. કરોળિયાને ક્યારેય પણ ઘરમાં પ્રવેશ ન કરવા દો. કરોળિયાના ઝાડા તરત જ સાફ કરવા, કારણ કે કરોળિયા ઘરની પ્રગતિનો માર્ગ બંધ કરે છે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં કરોળિયાનો વાસ હોય છે, તે ઘરમાં નેગેટિવ ઉર્જાનો પણ વાસ હોય છે. સમયાંતરે કરોળિયાના ઝાડા જરૂરથી સાફ કરવા જોઈએ. કરોળિયાના ઝાડાના કારણે દેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશતા નથી. તો મિત્રો, હવે પછી ક્યારેય પણ તમારા ઘરના આંગણે આ જીવજંતુ જોવા મળે, તો ખાસ શાસ્ત્ર મુજબ આપેલી માહિતી યાદ રાખજો અને ખાસ એકવાર આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં લખવાનું ભૂલશો નહીં. સાથે જ આપ કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે પણ અમને જણાવવાનું ભૂલશો નહીં. સાથે જ મિત્રો, નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેમજ નોટિફિકેશનને પણ ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક પ્રકારની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણા.